Hello friends, once again you all are welcome to the world of physics by KHY. अजना लेक्चर नी अंदर अपने गुजरात बोर्ड सीरीज ना चैप्टर नंबर 4 मा उदाहरण नंबर 4.3 करने वाला छे। तो शुरुआत करिए चैप्टर नंबर 4 नी अंदर उदाहरण नंबर 4.3। उदाहरण नंबर 4.3 नी अंदर तुमने आपेलो छे 6×10⁻⁴ टेस्ला जेटला चुंबकीय क्षेत्र में, मतलब बी तुमने आपेलो छे 6×10⁻⁴ टेस्ला चुंबकीय क्षेत्र ने लंब रूपे 3×10⁷ मीटर पर सेकंड जेटला वेग थी वेग आपेलो छे v is equal to 3×10⁷ मीटर पर सेकंड। अने आजे वात छे वात करेली छे इलेक्ट्रॉन माटे, इलेक्ट्रॉन माटे ने वात छे आनो मतलब के इलेक्ट्रॉन नो दर आपने खबर छे me इलेक्ट्रॉन नो दर आउसे 9.1×10⁻³⁻³ किलोग्राम क्लियर छे इलेक्ट्रॉन नो दर। अने इलेक्ट्रॉन नो विद्युत भार, अच्छा यहाँ दर तुमने क्वेश्चन में अंदर जो आपेलू छे जो आपने डायरेक्ट लिखे छे, तो क्वेश्चन में तुमने आपेलू छे 9×10⁻³ किलोग्राम। अने इलेक्ट्रॉन ऊपर ना विद्युत भार नो मूल्य आउसे q is equal to e अथवा 1.6×10⁻¹⁹ कूलम। क्लियर छे? अने अंदर जो है सौथी पहला तो शू शोधवानो कीधेलो छे, तो एने अंदर पहेलू पूछेलो छे गति मार्ग नी त्रिज्या शोधो। गति मार्ग नी त्रिज्या शोधवानी छे, अहीं तमने कीधु छे के विद्युत भार मतलब जे इलेक्ट्रॉन छे ए चुंबकीय क्षेत्र ने लंब रूपे दाखल थाय छे। जो इलेक्ट्रॉन चुंबकीय क्षेत्र ने लंब रूपे दाखल थाय तो अहीं आपणे शोधशुं mv²r એટલે કે કેન્દ્રગામી બળ એ કેના જેટલું હશે ચુંબકીય બળ જેટલું। આ કન્સેપ્ટ ઉપરથી આ દાખલાની શરૂઆત થશે। જ્યારે પણ ત્રિજ્યા શોધવાની હોય તો બે બળોને આપણે સરખાવશું, એક આવશે કેન્દ્રગામી બળ અને બીજો આવશે ચુંબકીય બળ, બંનેમાંથી vv કેન્સલ થઈ જશે તો સૂત્ર મળશે r is equal to mv divided by qb। ચલો એનું મૂલ્ય મૂકી દે, m એ છે 9×10⁻³, v તમને આપેલું છે 3×10⁻⁷, divided by q તમને આપેલું છે 1.6×10⁻¹⁹, અને b તમને આપેલું છે 6×10⁻⁴। તો આના ઉપરથી ગણતરી કરી અને તમારે જવાબ લખવાનો છે, એ જવાબ તમારે સેન્ટીમીટરમાં મેળવી અને આ ક્વેશ્ચનની અંદર તમારે કોમેન્ટ કરવાની છે। ક્લિયર છે? જવાબ તમારે શેમાં મેળવવાનો છે? સેન્ટીમીટરમાં। આ સેન્ટીમીટરમાં જવાબ મેળવી અને આ ક્વેશ્ચનની અંદર કોમેન્ટ કરવાની છે। ચાલો ત્યારબાદ આજ ક્વેશ્ચનને આગળ વધારીએ, તો એની અંદર બીજું પૂછેલું છે તેની આવૃત્તિ કેટલી હશે। આની અંદર જ બીજો ક્વેશ્ચન તમને પૂછેલો છે આવૃત્તિ માટે। તો જ્યારે આવૃત્તિની વાત આવશે તો આવૃત્તિ માટે આપણી પાસે સૂત્ર છે આવૃત્તિ બરાબર 1/ આવર્તકાળ। અને આવર્તકાળ શોધવો હોય તો એના માટે આપણે સૂત્ર લખશું વેગ બરાબર કાપેલું અંતર, એટલે કેટલું પરિઘ જેટલું, તો પરિઘ જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે આવર્તકાળ જેટલો, તો વેગ બરાબર
જે આપણે ઝડપ બરાબર જે અંતરના છેદમાં સમય લખીએ છીએ એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરેલો છે ઝડપ v બરાબર અંતર એટલે 2 pi r ના છેદમાં આવર્તકાળ એટલે કે t તો આના ઉપરથી 1 upon t ને સૂત્રનો કર્તા બનાવીએ તો 1 upon t એટલે એ આવશે v મતલબ આવૃત્તિ તો 1 upon t is equal to શું થશે ઝડપના છેદમાં 2 pi r ક્લિયર છે ઝડપ આપણને આપેલી છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત 2 ગુણ્યા 3.14 ઇન્ટુ r જે છે r આપણે મેળવેલું છે અહીંયા જે તમને કિંમત મળેલી છે એની કિંમત તમે અહીંયા મૂકશો તો આના ઉપરથી તમને આવૃત્તિ મળશે પરંતુ આ જે r લેવાનું થાય એ અહીંયા એક વાતની હજી તમને સ્પષ્ટતા કરી દઉં કે r આપણે અહીંયા કેમાં લેવું પડશે મીટરમાં મેં તમારી પાસે જે આ જવાબ માંગેલો છે એ કેમાં માંગેલો છે સેન્ટીમીટરમાં ક્લિયર છે એકદમ ઓકે ચલો તો આ અહીંયા r તમે કેમાં લીધેલું છે મીટરમાં એ r ની તમે કિંમત મૂકી દીધી એ r ની કિંમત મૂકી અને તમે આવૃત્તિ ગોતશો તો એ આવૃત્તિ તમને મળશે કેની અંદર હર્ટ્ઝમાં આવૃત્તિ મળશે ચલો ક્લિયર છે અહીંયા સુધીનું ઓકે તો આવૃત્તિ પણ ફરીથી તમારે આ જ ક્વેશ્ચન ની અંદર કમેન્ટ માં આવૃત્તિનું મૂલ્ય લખવાનું છે ત્યારબાદ જોઈએ ત્રીજું તમને કીધેલું છે તેની ગતિ ઉર્જા KeV માં શોધો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો હવે ત્રીજો આની અંદર પૂછેલું છે ગતિ ઉર્જા અને કેમાં શોધવાની છે KeV માં મતલબ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જો ગતિ ઉર્જા શોધવાની હોય તો ગતિ ઉર્જા માટે આપણી પાસે સૂત્ર શું છે ગતિ ઉર્જા K બરાબર હાફ એમ વી સ્ક્વેર 1/2 એમ એટલે 9 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત વી સ્ક્વેર એ છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત નો વર્ગ આ તમને જવાબ આવશે 9 ગુણ્યા 9 81 ના છેદમાં 2 40.5 ગુણ્યા 10^2 માઇનસ 31 પ્લસ 14 માઇનસ 31 પ્લસ 14 27 17 માઇનસ 17 જૂલ ગતિ ઉર્જા કેટલી મળશે 40.5 ગુણ્યા 10 ની માઇનસ 17 ઘાત જૂલ આપણે સેમા જોયા છે તો આપણે જોયા છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ને જો એ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતું હોય તો એને આપણે ડિવાઇડ કરવા પડશે તો ફરીથી અહીંયા લખશું 40.5 ઇન્ટુ 10^2 માઇનસ 17 ડિવાઇડ બાય 1.6 ઇન્ટુ 10^2 માઇનસ 19 આ થશે ઈવી આ કેમાં જવાબ આવશે ઈવીમાં અને કેઈવીમાં ફેરવવું હોય તો એના માટે આપણે અહીંયા ગણતરી શું કરવી પડશે ચલો તો પહેલા આપણે ઈવીમાં જવાબ મેળવીએ આમાં જે પણ જવાબ આવે છે એ જવાબમાંથી 10 ની 3 ઘાત ને તમે જો અલગ કાઢી લ્યો તો આ આખું પદ એ થાય કે ઈવી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ચલો ક્લિયર છે આટલું તો આપણને મળશે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આ ક્વેશ્ચનનો આન્સર પણ તમે આ વિડિયોની નીચે કમેન્ટ કરી અને અહીંયા તમે જવાબ આપશો ચલો ક્લિયર છે આ સુધીનું તો આ આપણે વાત કરી ઉદાહરણ નંબર 4.3 ની તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ